સૌને નમસ્કાર મિત્રો, આ કાર્યક્રમ ધોરણ 3 માં અંગ્રેજી વિષયનું શિક્ષણ કાર્ય કરતા શિક્ષકો માટે એક સપોર્ટિંગ મટીરિયલ તરીકે તૈયાર થયો છે. આપણે સૌ જાણીએ છીએ કે ધોરણ 3-5 માં જે શિક્ષકો અંગ્રેજીનું અધ્યાપન કાર્ય કરે છે તેઓ સ્પેશિયલ ઇંગ્લિશના શિક્ષક નથી. આવા સંજોગોમાં આ મટીરિયલ તમારા માટે પથદર્શક બને છે. મિત્રો, આપણે નેવિગેટર 1ની વાત કરીએ. તમને બધાને ખબર છે કે નેવિગેટર 1 એટલે ધોરણ 3 અને ધોરણ 3 આપણે સેકન્ડ સેમથી અંગ્રેજીનું અધ્યાપન કાર્ય શરૂ કરીએ છીએ. મિત્રો, હવે તમે બધા જ ધોરણ 3-5 પાઠ્યપુસ્તકના અભિગમથી પરિચિત છો કે કયા અભિગમને ધ્યાનમાં રાખીને આપણે અંગ્રેજીનું શિક્ષણ કાર્ય કરવાનું છે. મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે ધોરણ 3-5 અને ખાસ કરીને ધોરણ 3 આપણે વધુ ને વધુ લિસનિંગ પ્રેક્ટિસ આપવાની છે, કારણ કે લિસનિંગ ઇઝ અ બેક બોન ઓફ એની લેંગ્વેજ. ટુ લર્ન એની લેંગ્વેજ વી નીડ લિસનિંગ, કારણ કે શ્રવણથી જ કોઈ પણ ભાષાની શરૂઆત થાય છે. મિત્રો, હવે તમે બધા મારી સાથે એક બાબતે સંમત થશો કે ભાષા શીખવાની શરૂઆતમાં આલ્ફાબેટ શીખવવા જ પડે એવું નથી, કારણ કે ઘણા શિક્ષકો એવું કહે છે કે આલ્ફાબેટ નથી આવડતા તો અંગ્રેજી ભાષા કઈ રીતે શીખવી શકાય. માત્ર ઇંગ્લિશ ને કોઈ પણ ભાષા શીખવા માટે પહેલા આલ્ફાબેટ જ શીખવવા પડે એવું નથી. સુતરિયાભાઈ આપણે કીધું હતું કે 5 મેથડથી શરૂઆત કરીને ભાષા શીખવી શકાય છે, કારણ કે આલ્ફાબેટનો આપણે ઉપયોગ રીડિંગ અને રાઇટિંગમાં કરીએ છીએ. એટલે પ્રાથમિક તબક્કે આપણે એ ન શીખીએ તો ચાલે. હા, જ્યારે બાળક પ્રથમ તબક્કામાંથી આગળ પ્રોગ્રેસ કરીને રીડિંગ અને રાઇટિંગના તબક્કે જાય ત્યારે જરૂરથી આપણે આલ્ફાબેટ શીખવી શકાય. હા, પણ આલ્ફાબેટમાં પણ ઓરલી પહેલાં શીખવીએ તે ખૂબ જ જરૂરી છે. એકવાર ઓરલી આલ્ફાબેટ શીખી જાય પછી રીડિંગ અને રાઇટિંગ ઉપર લઈ જઈ શકાય. મિત્રો, જે 5 મેથડની આપણે વાત કરીએ છીએ, આજે નેવિગેટર શરૂ કરતા પહેલા મારે 5 મેથડની વાત કરવી છે, કારણ કે બહુ સક્સેસફુલ મેથડ છે. હું એવું કહીશ, આ 5 મેથડની મદદથી બાળકને ઘણું ખરું પ્રાથમિક કક્ષાનું અંગ્રેજી શીખવી શકાય છે. અને તમે જોશો, આપણે પ્રેક્ટિકલ કરીને પણ બતાવીશું કે આ 5 મદદથી બાળકો બહુ સરળતાથી અર્થગ્રહણ કરી શકે છે અને બોલવાની શરૂઆત પણ કરે છે. ચાલો આપણે જોઈએ કે આ 5 કયા કયા છે. ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ઇટ? સેકન્ડ, ઇઝ ઇટ અ પેન, પેન્સિલ, વોટ એવર ઇટ ઇઝ, ઇન્ટ્રોગેટિવ ક્વેશ્ચન. થર્ડ, વેર ઇઝ ઇટ? ફોર્થ, વોટ કલર ઇઝ ઇટ? ફિફ્થ, હાઉ મેની આર દે? મિત્રો, આ 5 મેથડની મદદથી આપણે બહુ જ સરળતાથી બાળકોને અંગ્રેજીમાં અર્થગ્રહણ કરાવી શકીએ છીએ, તેમજ એ લોકોને બોલતા પણ કરી શકીએ છીએ. ચલો મિત્રો, આ 5 મેથડ ક્લાસરૂમમાં કઈ રીતે અમલીકરણ કરી શકાય, એનો કઈ રીતે ઉપયોગ કરી શકાય અને વિદ્યાર્થીઓને અંગ્રેજી બોલતા કરી શકાય પ્રાથમિક તબક્કે, ચલો એ જોઈએ. ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. Louder. Good morning. Good morning. Very good. My name is Seema. What's your name? My name is Gopal. Once again? Yes? My name is Gopal. Okay, very good. Sit down. What's your name? My name is Shivangi. Louder? Shivangi. Okay, sit down. Today, we are going to learn something in English. Right? A lemon. A lemon. A lemon. What is it? A lemon. What is it? A lemon. Louder. Louder. What is it? A
Aleman. What is it? Aleman. Louder, what is it? Aleman. Aleman, right? Not lemon, Aleman. What is it? Aleman. What is it? Aleman. What is it? Aleman. Very good. Table. Very good. What is it? Table. A table, right? What is it? A table. What is it? A table. What is it? A table. I want you to speak louder, right? What is it? A table. What is it? A table. Again, what is it? A table. Very good. A top. A top. A top. A top. What is it? A top. What is it? A top. What is it? A top. Very good. Now let's see next picture. A tree. A tree. What is it? A tree. A tree. What is it? A tree. What is it? A tree. What is it? A tree. Very good. A frog. A frog. A frog. A frog. What is it? A frog. What is it? A frog. Very nice. A box. A box. A box. A box. What is it? A box. What is it? A box. What is it? A box. Very good. A fish. A fish. A fish. A fish. What is it? A fish. What is it? A fish. Okay. A cap. A cap. A cap. A cap. What is it? A cap. What is it? A cap. A cup. You all know, right? What is it? A cup. What is it? A cup. Very good. An egg. What is it? 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 An egg. See, not a, but an egg, right? Yes, an apple. What is it? An apple. What is it? An apple. What is it? An apple. Okay. An apple. An chair. A chair. A chair. What is it? A chair. And what is it? An apple. What is it? A chair. A chair, right? What is it? Apple. What is it? An apple. What is it? A chair. Very good. What is it? A cup. Very good. Louder. What is it? A cup. What is it? A cup. And what is it? An egg. An egg. An egg and a cup. What is it? An egg. What is it? A cup. Very good. What is it? A sancho. A sancho. Very good. It is not Sancho, it is a sharpener. Right? It is a sharpener. What is it? Sharpener. What is it? Sharpener. Very good. Mitro tame joyu attyare jyare shikshak prashna shikhavta hata what is it? Ena jawab ma vivid vastuo na naam angreji ma shikhavano prayatno hato. Ahiya shikshak ek jagyae bahu safal thaya. Kya? Tame dhyan thi jo observe karyu hoy તો એક દીકરીએ એવો જવાબ આપ્યો અસંચો. શિક્ષકના પક્ષે હજી શાર્પનર શીખ્યું નહોતું અને પૂછવામાં આવ્યું ત્યારે બાળકીએ એવો જવાબ આપ્યો અસંચો. દેટ મીન્સ કે કદાચ ઓબ્જેક્ટનું નામ નથી ખબર, પણ કોઈ પણ નાઉનની આગળ કે આવા ઓબ્જેક્ટ્સની આગળ આર્ટિકલ મૂકવું પડે એ આપોઆપ નિયમ શીખ્યા વગર બાળકો શીખી ગયા. એટલે કે દરેક વખતે ગ્રામરના નિયમો શીખવીને જ બાળક એનો ભાષાનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરી શકે એવું નથી. ઉપયોગ દ્વારા, રોજના ઉદાહરણો દ્વારા બાળકોને આ રીતે શીખવી શકાય છે. અને આપણે જે પહેલાં વાત કરી હતી કે બાળક ભૂલ કરે તો તરત ન સુધારતા એણે જેટલું જવાબ આપ્યો છે એનો સ્વીકાર કરીએ, રાઈટ? ચલો હજી આગળ જોઈએ. લુક હિયર, ઇઝ ઇટ અ ચેર? નો, ઇટ ઇઝન્ટ. ઇઝ ઇટ અ ચેર? નો, ઇટ ઇઝન્ટ. ઇઝ ઇટ અ ચેર? નો. ઇઝ ઇટ અ ચેર? નો. સે લાઉડર, ઇઝ ઇટ અ ચેર? નો. વોટ ઇઝ ઇટ? ટેબલ. અ ટેબલ. What is it? A table. What is it? A table. What is it? A table. Is it a bat? No. Is it a bat? No. Is it a bat? No. What is it? A toe. Yes. Try to remember. What is it? A toe. A top. What is it? A toe. Very good. Is it a house? No. Very good. Is it a house?
No. Then what is it? Tree. A tree. A tree. Very good. A tree. What is it? A tree. What is it? A tree. Very nice. Is it a lemon? No. Is it a lemon? No. Then what is it? A frog. Very nice. A frog. What is it? A frog. What is it? A frog. Very nice. Is it a box? Yes. Yes. Is it a box? Yes. Is it a box? Yes. Very nice. Is it a cow? Yes. Is it a cow? Yes. Very good. Is it a car? No. Is it a car? No. Is it a car? No. Is it a bicycle? Yes. Is it a bicycle? Yes. Very good. What is it? A bus. What is it? A bus. Very nice. Is it a plate? No. Is it a plate? No. Then what is it? A ball. Very good. What is it? A ball. What is it? A table. What is it? A table. What is it? A pen. Now, look here and listen carefully. Look here and listen carefully. A pen is on the table. A pen is on the table. Where is the pen? On the table. Very good. Where is the pen? On table. Very good. Where is the pen? On table. On the table. Where is it? On table. Where is it? On table. Very good. What is it? A box. What is it? A box. What is it? A box. See, now listen carefully. A box is on the table. A box, a box is on the table. Where is it? On the table. Where is it? On the table. Very good. What is it? Chalk. A chopstick. What is it? A chopstick. What is it? A chopstick. Listen carefully. A chopstick is on the box. A chopstick is on the box. Where is it? On the box. Little louder. Where is it? On the box. Where is it? On the box. Now, what is it? A box. Right? It is a box. What is it? Box. What is it? Box. Very nice. What is it? You duster. A duster. What is it? A duster. What is it? A duster. Where is the duster? On the box. Very good. Where is the duster? On the box. Where is the duster? On the box. Very good. What is it? A pen. A pen. What is it? A pen. Now where is it? On the duster. Where is it? On the duster. Where is it? On the duster. Okay, now tell me, where is the box? Where is the box? On the table. Very good. Where is the box? On the table. Let's clap for ourselves. Right? Okay. Children, what is it? A basket. What is it? A basket. Very good. What are they? Bengals. What are they? Bengals. Now, listen me carefully, right? Listen me carefully. The bangles are in the basket. The bangles are in the basket. Where are the bangles? In the basket. Very good. Where are the bangles? In the basket. Very good. What is it? Box. What is it? A box. Very good. What is it? A box. Now listen me carefully. A box is in the basket. A box is in the basket. Where is it? In the basket. Where is it? In the basket. Where is it? In the basket. Good. What are they? Flowers. What are they? Flower. This is a border. But it is a flower vase, right? It is a flower vase, right? So, the flowers are in the vase. The flowers are in the vase. Where are they? In the vase. Very good. Where are they? In the vase. You can say bottle, right?
Where are they? In the water. Very good. Very nice. What is it? Pass. Very good. What is it? A pass. What is it? A pass. What is it? Pen. A pen, right? No pen. A pen. What is it? A pen. What is it? A pen. Now let me put it inside. Now where is it? Where is the pen? In the bus. Where is it? In the bus. Where is it? In the bus. Very good. Now let me have this bag. Is it a beautiful bag? Yes, yes. It is a beautiful bag. What should I put it in? What is it? Box. What is it? A box. Very good. Where is the box? In the bag. Where is the box? In the bag. Where is the box? In the bag. Okay. Now tell me, where is the basket? On the table. Where is the basket? In the table. Where is the basket? On the table. Where is the basket? On the table. Now tell me, where is the duster? In the box. Is it in or on? On the box. Where is the duster? On the box. Where is the duster? On the box. On the box, right? It is not inside. It is on the box, right? Okay. Now tell me, where are the bangles? In the basket. Where are the bangles? In the basket. Very good. Children, what is it? A basket. Okay, now you know. What is it? A chair. Very good. A chair. What is it? A chair. Now look carefully and listen attentively. Right? See, a basket is under the chair. A basket is under the chair. A basket is under the chair. What is it? A duster. A duster is under the chair. Where is the duster? Under the chair. Where is the duster?